નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં ધોરણ પાંચથી બારનું સંપૂર્ણ ભૂગોળનો ભાગ ચાર જોવાના છીએ આ વિડીયોમાં દરેક પ્રકારના પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે જે ભૂગોળના જ છે અને વન વનલાઇનના પ્રશ્નો છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો આપણે આગળના વિડીયોમાં આગળના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ તો ચાલો આજે બ્યાસીથી શરૂ કરીએ અને આ વિડીયો ભૂગોળમાં પ્રશ્નો છે જે તમામ પ્રકારની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી છે અને અમુક પ્રશ્નો પૂછાયેલા પણ છે તો તમે વિડીયોને અંત સુધી જોજો તો બ્યાસી પ્રશ્ન છે ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે પાકિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન સાતમું છે વિશ્વના વિશ્વમાં ભારતનું સ્થાન સાતમું છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં પ્રશ્ન જોઈએ હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે ભારતનું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જે આઠ હજાર છસો અગિયાર મીટર અને દુનિયાનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ જે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચું છે અઠ્યાસી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન તો હિમાલય ગંગા નદીનું નું સ્થાન કયું છે તો હિમાલય યમુના નદી કિનારે વસેલું શહેર તો એ શહેર છે ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો ભારત નો છે સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટર એક ચારે બાજુ થી પાણી થી ઘેરાયેલા ભાગને શું કહે છે ટાપુ ચારે બાજુ થી પાણી થી કહે જમીન રાજસ્થાનના રણ પ્રદેશની આબોહવા કેવી છે સૂકી અને વિષમ રાજસ્થાનના રણ પ્રદેશની આબોહવા સૂકી અને વિષમ છે રાજસ્થાનના રણ પ્રદેશમાં સના વૃક્ષો જોવા મળે છે ખજૂરીના ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ આવેલો છે ભારતની પશ્ચિમમાં અરબ સાગર ભારતની દક્ષિણે શ્રીલંકા અને ભારતની ઉત્તરે હિમાલય ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ત્રણ હજાર બસોને ચૌદ કિલોમીટર છે ઉત્તર દક્ષિણ અને ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ

ભારતની પશ્ચિમે લક્ષદ્વીપ અને મિનીકોયના અને ભારતની પૂર્વમાં કયા ટાપુ સ્થિત છે અંદમાન અને નિકોબાર આગળ જોઈએ અંદમાન અને નિકોબાર ટાપુનું વહીવટી મથક કયું છે તો પોર્ટ બ્લેર અંદમાન અને નિકોબાર ટાપુનું વહીવટી મથક કયું છે તો પોર્ટ બ્લેર લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુનું વહીવટી મથક કેરવતી લક્ષદ્વીપ અને મિનીકોય ટાપુઓનું વહીવટી મથક છે કેરવતી અને અંદમાન નિકોબારનું છે પોર્ટ બ્લેર ત્રણ બાજુએ સમુદ્ર આવેલા હોય તેને શું કહે છે ત્રણ બાજુ સમુદ્રો આવેલા હોય છે તેને શું કહે છે દ્વિકલ્પ ભારતની સૌથી મોટી નહેર કઈ છે ભારતની ઇન્દિરા ઇન્દિરા નહેર ભારતની સૌથી મોટી નહેર છે ઇન્દિરા નહેર કઈ નદીમાંથી કાઢવામાં આવી છે તો સતલુજ નદીમાંથી પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે તો ચાર પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી તો વાતાવરણ એ જોઈ શકાતું નથી આગળ જોઈએ ની સપા સપાટીના આશરે કેટલા ટકા ભાગ રોકે છે ઓગણત્રીસ ટકા મૃદાવરણ ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે પૃથ્વીનો પૃથ્વીનું કયું આવરણ રંગ સ્વાદ અને વાસ રહિત છે તો વાતાવરણ પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને કયું આવરણ કહે છે તે મૃદાવરણ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે મેઘમાં પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે મેઘમાં જલાવરણ પૃથ્વીની સપાટીના આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે એકોતેર ટકા જલાવરણ એટલે પાણી પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ચાર પૃથ્વી પર કુલ ચાર મહાસાગરો આવેલા છે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે વરસાદ પૃથ્વી પરના પાણીનું કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો સત્તાણું ટકા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે તો ટકા વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એકવીસ ટકા વાતાવરણનો કયો વાયુ સૂર્યના પાજામલી કિરણ અને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ઓઝોન અને ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ધની મિત્રો આપણે એકસો સુધી રાખીએ છીએ હવે આવતા વિડિયોમાં મળીશું આ વિડીયોને જોવા બદલ આભાર અને તમારા મિત્રોને પણ શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ અસ્તુત